નમસ્કાર, હેલો. આપ જોઈ રહ્યા છો અમારો ખાસ કાર્યક્રમ સેલિબ્રિટી સંગ અને હું છું આપની સાથે આપની હોસ્ટ સંજીવની ભટ્ટ. ધ્વનિત, આમ તો અમદાવાદીઓ અને ખાસ કરીને રેડિયો સાંભળતા શોખીનો માટે આ નામ અજાણ્યું નથી. જેમ અમદાવાદીઓને ચાની ચુસ્કી અને મસ્કા બન વગર ન ચાલે, તેમ ધ્વનિતનો રેડિયો પણ સાંભળ્યા વગર ના જ ચાલે. છેલ્લા 15 વર્ષથી એક ધાર્યો મોર્નિંગ શો હોસ્ટ કરતા ધ્વનિત લોકોના દિલો દિમાગ પર એક આગવી છાપ ધરાવે છે. ત્યારે ધ્વનિતના મોર્નિંગ મંત્રએ કેટલાક લોકોને પોઝિટિવિટી તરફ પણ વાળ્યા છે. ધ્વનિત રેડિયો જોકીની સાથે સાથે એક સિંગર છે અને સાથે અભિનેતા પણ છે. તો આમ ઘણા બધા પાસાઓ છે ધ્વનિતના. એવા જ આરજે કમ સિંગર કમ એક્ટર ધ્વનિત ઠાકર સાથે આજે આપણે વાત કરવાની છે. હાય ધ્વનિત, વેલકમ. હેલો, હાય સંજીવની. થેન્ક યુ વેરી મચ. ધ્વનિત, ઘણી બધી વાતો તમારી સાથે આજે કરવાની છે આ શોમાં. પહેલા તો આપ આવ્યા, સ્વાગત આપનું. થેન્ક યુ. આરજે ધ્વનિત, હવે તો આ નામ બહુ જ પ્રખ્યાત થઈ ગયું છે. સાંભળનાર તમને લાખોની વારદાતમાં હશે, લાખોની સંખ્યામાં હશે, પરંતુ આરજે બન્યા ત્યાં સુધીની જે સફર હતી એ કેવી રહી? શરૂઆત આપણે એનાથી જ કરીએ. મેં આરજે બનતા પહેલા 3 વર્ષ LIC માં જોબ કરી છે. ઓકે. એઝ અ ક્લર્ક. ઓ. અને હું મજાકમાં કહેતો હોઉં છું કે રબ ને બના દી જોડીનો શાહરુખ ખાન યાદ છે? જી. તેલ વાળા વાળ, કરેક્ટ, ફોર્મલ કપડા, નીચે સ્પોર્ટ્સ શૂઝ. યસ યસ. તો એ હું છું. ઓ માય ગોડ. અત્યારે તમને જોઈને એવું લાગે નહીં કે રબ ને બના દી જોડીનો શાહરુખ ખાન? હું હજી એવો જ છું. ઓકે. હું હજી એવો જ છું. તો ધ્વનિતા, LIC માં જોબ થી રેડિયો જોકી સુધીની સફર એ કઈ રીતે સર કરી? અનાયાસે. મેં ક્યારે ધાર્યું નહોતું કે હું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવીશ કે રેડિયો જોઈન કરીશ. મને કોઈ જ કલ્પના નહોતી કે મારી સાથે આવું થશે. મેં 3 વર્ષ LIC માં જોબ કરી ત્યારે મારી સાથે કામ કરનારા લોકોને પણ નહોતી ખબર કે હું કવિતા લખું છું અથવા તો હું ગાઉં છું કે હું વાચાળ હોઈશ, કારણ કે હું ખૂબ ઓછું બોલતો. એટલે જે ઓછું બોલતા હતા હવે એ જ તમે તમારું પ્રોફેશન બનાવી દીધું. હું એક ફિલ્મ જોવા માટે ગયો હતો, દેવદાસ. ઓકે. અને ફિલ્મ જોયા પછી જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે એ વખતે મલ્ટીપ્લેક્સિસ બધું નવું નવું હતું, 2003 ની વાત છે. જી. અને ત્યારે ત્યાં એક હોર્ડિંગ હતું, ગેટ હન્ટેડ, ધ ફર્સ્ટ આરજે હન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે. એ રેડિયો મિર્ચીની આરજે હન્ટ હતી. એ વખતે આ ઇન્ડિયન આઇડલ, સારેગામાપા, આવા કોઈ શોઝ, કોમ્પિટિટિવ શોઝ, રિયાલિટી શોઝ, આવું કશું બહુ આમ એની કોઈ ચર્ચા નહોતી. એટલે ઇન ઇટ સેલ્ફ ધી ફર્સ્ટ આરજે હન્ટ વોઝ અ બિગ થિંગ, કે આ કંઈક ભારતમાં પહેલી વાર થવા જઈ રહ્યું છે. અને તો મેં એમને એમ ત્યાં જઈને પૂછ્યું કે આ છે શું, અને એ લોકોએ મને વર્ણવ્યું કે આવી રીતે રેડિયો પર. મને એ વખતે ખબર પણ નહીં કે આરજે એટલે શું. ઓકે. એટલે મેં એમને પૂછ્યું કે આરજે એટલે શું. એમણે કહ્યું રેડિયો જોકી. મેં કહ્યું એનું કામ શું હોય? એટલે એમણે કહ્યું કે આ રીતે ઓડિશન આપવાનું, તમે 3 ભાષામાં બોલી શકો છો કે કેમ અમારે જાણવું છે. એટલે મેં કીધું મને સ્ક્રિપ્ટ જોવા મળે, તો એમણે સ્ક્રિપ્ટ બતાવી. એટલે મેં કીધું આજ બોલવું પડે કે આપણે જાતે કંઈ લખી શકીએ? જી. એમણે કહ્યું તમે જાતે કંઈ લખી શકતા તો એ કરો. મેં કહ્યું તો હું કાલે આવીશ. અને પછી બીજા દિવસે હું ઓડિશન આપવા માટે ગયો, એમને જોવા માટે કે આવડે કે નહીં. અને વાત ખૂબ લાંબી છે, પણ એના પછી લગભગ 1 મહિનાનો ગાળો એવો હતો જેમાં બહુ જ બધા ઓડિશન્સ થયા અને લગભગ 1800 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું. અને હું ફાઇનલ 10માં આવ્યો. ફાઇનલ 10માં આવ્યા પછી પણ મારે એમાં પરફોર્મ નહોતું કરવું, મારે નહોતું જવું. મારા મિત્રો સાથે મારો ખૂબ ઝઘડો થયો હતો એ દિવસે, જે દિવસે ફાઇનલ હતી. એ બધા કે ચલો જઈએ. મેં કહું ભાઈ મન નહીં આવડે, મારે જવું નથી. તો કહેતા એમાં તારે વળી શું બોલ, લૂંટે જવાનું છે, બહુ ઓછું હારી જઈશ ને, એમાં શું છે? સાચી વાત છે. મેં કીધું યાર પણ આ સ્ટેજ પર ને આવું તો આપણને આવડે નહીં એમ. ઇનફેક્ટ હું મારા ફ્રેન્ડના કપડાં ઉધાર લઈને ગયો હતો એમાં. મારી પાસે મને એમ હતું યાર આ બધા શીખવડ શું હશે, બધું મોટું ગ્લેમર વાળું, આપણી પાસે એવા કંઈ કપડાં વપડાય નહીં. એટલે હું મારા ફ્રેન્ડને ત્યાં ગયો, એના પપ્પાના શૂઝ લીધા, એના કપડાં લીધા, અને પછી અમે ગયા હતા. અને પછી એ રાત્રે પણ મને કોઈ એવો અંદાજ નહોતો કે હું જીતી જઈશ, પણ હું જીતી ગયો. અને પછી દે ઓફ, એટલે ઇટ વોઝ અ લોંગ પ્રોસેસ. પછી એ લોકોએ મને જોબ ઓફર કરી, પછી મેં કહ્યું હું પાર્ટ ટાઈમ કરું, તો કે ના મારે ફૂલ ટાઈમ જ જોઈએ છે. મેં કહ્યું પણ હું LIC માં કામ કરું છું, મારી પેન્શન વાળી નોકરી છે. હા, એક્ઝેક્ટલી. એટલે એ મને થોડો સમય લાગ્યો નક્કી કરતા, લગભગ 20-25 દિવસનો, કે મારે ખરેખર શું કરવું. અને પછી મેં LIC માંથી રિઝાઇન કર્યું અને રેડિયો મિર્ચી જોઈન કર્યું.
આ જે ગાળો હતો LIC માંથી રિઝાઇન કરવાનો અને રેડિયો મિર્ચી જોઈન કરવાનો, ઘરમાંથી તમને ક્યારેક એવું કહેવામાં આવ્યું હતું કે તમે જે પ્રકારે કહ્યું કે પેન્શન વાળી જોબ છે તો તું આ જોબ છોડી અને એક પ્રાઇવેટ જોબ માં તું લાગીશ તો આગળ જતા? એટલે એ વખતે પ્રાઇવેટ કંપનીઝ નું આવું જે અત્યારે જે માહોલ છે ને જોબ માર્કેટ, એવું હતું જ નહીં. હું આજથી 15 વર્ષ પહેલાની વાત કરું છું કે જયારે પ્રાઇવેટ કંપની ઇન્સ્યોરન્સમાં માંડમાંડ હજી આવી હતી, LIC એક જ હતી, એના સિવાય એક બે પ્રાઇવેટ કંપનીઝ હજી જસ્ટ એન્ટર થઈ હતી. એટલે ટુ ક્વિટ અ જોબ લાઈક દેટ વોઝ અ બિગ થિંગ. એ વખતે મારા માટે બહુ મોટો નિર્ણય હતો, પણ મારી મમ્મીએ મને ખૂબ ટેકો આપ્યો. એકચ્યુઅલી મમ્મીએ મને એવું કહ્યું કે તારે LIC માં રિઝાઇન કરીને રેડિયો મિર્ચી જોઈન કરવું જોઈએ. ઓકે, બાકી હું આઉટડોરમાં જ હતો, કારણ કે મારી આસપાસ કોઈ એવું હતું જ નહીં જે મને ખરેખર એવું હિંમત અપાવીને કહે કે તારે છે ને આ કરવું જોઈએ. કારણ કે મોટાભાગના લોકોને એવું છે કે આવી નોકરી કોણ છોડે. સાચી વાત છે. સો જયારે મેં રિઝાઇન કર્યું ત્યારે મેજોરિટી ઓફ ધ પીપલ થોટ કે મારું ચસકી ગયું છે. પણ અત્યારે તમામ લોકો કહેતા હશે કે ના, એ ડિસિઝન 15 વર્ષ પહેલાનું ખૂબ સાચું હતું. ના ના, હવે એમાંથી ઘણા બધા એવા છે જે આવીને એવું કહે છે કે અમે તો કહેતા હતા કે તારે જવું છે. એટલે હું મનોમન હસતો કે તમે ક્યાં કીધું તું યાર, તો કોઈ આ નતું પાડતું. સાચી વાત છે. ધ્વનિત, મેં એવું સાંભળ્યું છે કે તમે જ્યારે રેડિયો મિર્ચીમાં જોડાયા, રેડિયો પર જોબ શરૂ કરી, સૌથી પહેલા તમને તમારો જ અવાજ સાંભળી અને શોક લાગ્યો હતો અને તમને એવું હતું કે ના ના, મારો અવાજ આવો ન હોઈ શકે, કે તમને તમારો જ અવાજ નહોતો ગમ્યો, એવું તમે જ કદાચ એક ઇવેન્ટમાં કહેલું છે. મને આજની તારીખમાં મારો અવાજ નથી ના, હવે તો એ તમને લાગે છે કે પડી ગઈ છે, બરાબર છે. એટલે મારો અવાજ ના ગમવા પાછળનું કારણ હું તમને કહું, હું બહુ જ ટ્રેડિશનલ રેડિયો લિસનર છું. અમારી પેઢી જે છે એમણે બહુ રેડિયો નથી સાંભળ્યો. અમારી પેઢી પેલી ચિત્રાળ વાળી જનરેશન છે, અથવા તો ફિલિપ્સ ટોપ 20 વાળી જનરેશન છે, અથવા તો જંગલ બુક જનરેશન છે. બિલકુલ. એટલે અમે પેલું નવું નવું ટીવી આવ્યું હતું, નવું નવું કલર ટીવી આવ્યું હતું, એ વાળી જનરેશન છે. એટલે અમે લોકો ઓબ્વિયસલી રેડિયો નથી સાંભળ્યો, પણ મેં ખૂબ સાંભળ્યો છે અનાયાસે. મારા બાળપણના ઘડતરનો ભાગ હતો રેડિયો, કારણ કે મારા ઘરમાં મારા પપ્પા અને મારા દાદા બંને ખૂબ રેડિયો સાંભળે. ઓકે. એટલે હું ઈચ્છું કે ના ઈચ્છું, મારા કાને તો એ રેડિયો પડતો જ. અને એના ભાગરૂપે મારા મનમાં રેડિયો ઉપર આવતા અવાજોની એક છબી અંકિત થયેલી હતી. અને એ છબીમાં મારો અવાજ ક્યાંય મેળ નહોતો ખાતો, કારણ કે મેં રેડિયો, ટ્રેડિશનલ રેડિયો, આકાશવાણી પર જે પ્રકારના અવાજો સાંભળ્યા હોય, જે પ્રકારનું બ્રોડકાસ્ટિંગ સાંભળ્યું છે, એની ક્વોલિટી અને અમે લોકો જે કરીએ છીએ એમાં ખાસો તફાવત છે. હું એવું નથી કહેતો કે એ ઉચ્ચ કોટીનું છે, અમે કરીએ છીએ નિમ્ન કોટીનું છે, અમે જુદું કરીએ છીએ. એટલે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મારા માટે બહુ મોટી ચેલેન્જ હતી કે ટ્રેડિશનલી હું જે સાંભળતો આવ્યો છું એના કરતાં એક જુદી છબી ઊભી કરવાની, અને એક એવી છબી કે જે સાંભળનાર છે શ્રોતા એને એવું લાગે કે આ મારો મિત્ર છે. બિલકુલ. તો એટલે પહેલી વાર જ્યારે મારો અવાજ મેં સાંભળ્યો હતો ત્યારે મને એમ થયું હતું કે આ ચાલશે, મતલબ આવો અવાજ ચાલશે. તો કેટલું ટફ રહ્યું ત્યાર પછીનું? તો પછી એ મેં નક્કી કર્યું કે મારી પાસે જો એક્સ્ટ્રાઓર્ડિનરી અવાજ ના હોય તો શું છે એવું કે જે મારા શ્રોતાને ગમે. બિલકુલ. તો એ હતા મારા વિચારો. મને એવું લાગ્યું કે આ શહેરની સાથે અમદાવાદી પણું એનો જે મિજાજ છે, આ શહેર મારી અંદર ધબકે છે, એ શહેર જો હું બીજા લોકો સુધી જોડી આપું એમ, સાંભળનારને પણ એવું જ થાય કે આ આપણા ઘરનો છોકરો છે, આ આપણી આસપાસ પાડોશમાં રહેતો છોકરો છે, એવું જો થઈ જાય ને પછી વાંધો ના આવે. તો એક નાતો જોડાવો જરૂરી હતો, એ સમયે નાતો ઉભો કરી શકવામાં અમે લોકો સફળ થયા. અમે જેટલા પણ લોકો એ સમયે કામ કરતા હતા, 2003-4-5 ની વાત કરું છું, એ સમય બીજું કોઈ ના ઇન્ટરનેટ હતું, ના ટીવી મીડિયામાં પણ લોકલ ચેનલ્સ બહુ નહોતી, અને એ વખતે જ નવા નવા મોબાઈલ ફોન્સ પણ આવેલા હતા, પણ મોબાઈલ ફોનમાં પણ એ વખતે SMS પણ નહોતા. હજી તો SMS ની શરૂઆત પણ એવી નહોતી જેવી આજે, અત્યારે આપણે તરત WhatsApp કરી લેવું નહોતું એમ. સાચી વાત છે. સો એ એવો ગાળો હતો જયારે કોઈ તમને તમારા શહેર વિશેની વાત કરે તો ગમે, તો એ ગેપ હતો, જે ગેપ અમે લોકોએ ફિલ કર્યો અને લોકોને ગમવા લાગ્યું, તો લોકો ચાહવા લાગ્યા. બિલકુલ. તો અને જ્યારે આ રેડિયોની સફર શરૂ થઈ, રોજ લોકો જે તમને સાંભળતા હશે, જે લિસનર હશે, તે લોકો વધારે તમારી તરફ કનેક્ટ થઈ શકે, તમને વધારે સાંભળે, તેના માટે રોજ કંઈક અલગ અલગ વિચારો, તમારે રોજ અલગ અલગ સબ્જેક્ટ્સ પર તમારે એમની સાથે વાત કરવાની હોય છે? રોજ નવું કંઈક તો પીરસવું જ પડે. એ દરેક સંબંધમાં એવું હોય છે. હું તો એવું માનું છું કે તમે કોઈ પણ સંબંધ લઈ લો તમારા ઘરની અંદર, માન લો કે કોઈ બાળક ઉછરી રહ્યું છે, તમારે રોજ એને કંઈક નવું શીખવવાનું છે. હસબન્ડ વાઈફ છે તો સંબંધમાં શુષ્કતા તો આવે જ થોડા સમય પછી, તમે એને કેવી રીતે નવપલ્લવિત કરો છો એ તમારા હાથમાં છે. તો આપણે બધા રૂટીનની માયાજાળમાં ફસાયેલા લોકો છીએ, અને રૂટીનને તોડવું, એમાં કંઈક નવીનતા ઉમેરવી, એ જો તમને આવડી જાય
તો તમારા જીવનમાં મધુરતા રહે. બિલકુલ. જો અમદાવાદી છે ને અમદાવાદી, એને દરેક વસ્તુમાં રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ જોઈએ છે. એક્ઝેક્ટલી. બરાબર. એ મારામાં જો સમય ઇન્વેસ્ટ કરતો હોય તો મારે વ્યાજ સાથે વળતર આપવું પડે. બિલકુલ. તમે મને તમારી કારમાં સાંભળતા હો, એ 10 મિનિટ દરમિયાન જો હું તમને મનોરંજન ન આપી શકું તો મને તમારા કાન અને મનની જગ્યા લેવાનો કોઈ અધિકાર નથી. બિલકુલ. તમે કાલ ઉઠીને તમે બીજી વસ્તુ કરવા લાગશો. તમારી પાસે ચોઈસ છે. આજ તો કેટલી બધી ચોઈસીસ છે. તરત તમે આમ ચેનલ બદલી શકો. તમે તમારું બીજું કંઈ કામ કરી શકો. શા માટે તમે ધ્વનિતને જ સાંભળો? તો એની પાછળ ધ્વનિત પાસે એવું કંઈક હોવું જોઈએ કે જેને કારણે એને સાંભળીને તમને એમ લાગે કે આ સાંભળવાનું લેખે લાગ્યું, કે ચલો આને સાંભળ્યું તો સારું થયું એમ. બિલકુલ. બસ એ વેલ્યુ એડિશન જો હું કરી શકું મારા લિસનરની લાઈફમાં, એક પ્રયાસ છે કે રોજ નવું કંઈક આપું. હવે તો એવું થઈ ગયું છે કે ધ્વનિતના શોનો ટાઈમિંગ હોય એટલે લોકો ચૂકતા જ નથી. પહેલાં તો ધ્વનિતને સાંભળવાનું જ પસંદ કરે છે. વર્ષોથી જે લોકોના માઇન્ડ પર છપાઈ ગયું છે એવું ધ્વનિતનું નામ. એક મને એક પ્રસંગ એ પણ યાદ આવે છે, તમે જ કહેલો હતો કે લોકો મને કદાચ ફેસથી એટલા નથી ઓળખતા, પણ મારો અવાજ કદાચ જો સાંભળી અને લોકો તમને એમ પણ કહેતા હોય છે કે તમે ધ્વનિત છો. રસ્તામાં સિગ્નલ પર ઊભા હતા અને તમારી સાથે એવો કંઈક પ્રસંગ બન્યો હતો. એવું થાય છે, ઘણી બધી વાર થાય છે. પહેલા જ્યારે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને આ બધું નહોતું આવ્યું ત્યારે તો લોકો ચહેરાથી ઓળખતા જ નહોતા. બિલકુલ. ત્યારે તો આવું કોઈ ઇન્ટરનેટ આવી રીતે આપણે સોશિયલ મીડિયા થકી જોડાયેલા નહોતા, એટલે ના અમારા કોઈ હોર્ડિંગ્સ હોય, ના કોઈ ન્યૂઝપેપરમાં કોઈ દિવસ કોઈ ફોટોગ્રાફ જોયો, ના આવી રીતે ટીવી ચેનલ્સ પર ઇન્ટરવ્યૂ થાય, એટલે લોકોને ખબર નથી કે અમે કેવા દેખાઈએ છીએ. બિલકુલ. ખાલી અવાજથી જ એક નાતો જોડાયો હોય, એટલે તમારા અવાજથી જ એમને તમને ઇમેજિન કરી લીધા હશે કે આ વ્યક્તિ કેવું. પછી જ્યારે કોઈક શોપિંગ મોલમાં અથવા તો કોઈ જગ્યાએ તમે આમ માની લો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા છો અને ત્યાં તમે વાતો કરી રહ્યા છો અને પાછળથી બાજુના ટેબલ વાળાને રિયલાઇઝ થાય કે આ વાત તો ક્યાંક સાંભળેલો છે, અને એ જે એમનું રિએક્શન હોય ને એ બહુ યુનિક રિએક્શન એ વખતે મળતા. આવીને તરત લોકો પૂછે કે અચ્છા તમે ધ્વનિત છો, તમારા અવાજ પરથી એવું લાગે છે, તમારો ટોન એવો છે. અને પછી ઘણી વાર હું ના પણ પાડી દેતો શરૂ શરૂમાં ચેક કરવા માટે કે ખરેખર આ શું કહે, પછી હું થોડી વાર રહીને રિવીલ કરું કે ના તમે સાચા છો. તો તમને એ વખતે એક અંદરથી એવી લાગણી સારી એવી તો થતી હશે કે એક અવાજ પરથી લોકોએ મને એટલો સ્વીકારી લીધો છે કે કદાચ મારા અવાજ પરથી અત્યારે મને પારખી પણ જાય છે. સાવ સાચું કહું તો મને ઘણા લાંબા સમય સુધી ખબર નહોતી કે હું પોપ્યુલર છું. એ એક આઈ થિંક પહેલા 2-3 વર્ષ સુધી મને આઈડિયા નહોતો. કારણ કે કેવું થાય કે અત્યારે તો આ સોશિયલ મીડિયા છે એટલે તમે ફેસબુક પર કોઈ પોસ્ટ મૂકી તો તમને તરત લાઈક મળે છે, તમને ખબર છે કે તમને કેટલા લોકો ફોલો કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં. આતે એ વખતે આવું કોઈ મીટર નહોતું, આવું કંઈ એને દેર વોઝ નો પેરામીટર. તમને ખબર ના પડે કે કેટલા લોકો સાંભળે છે, કોણ સાંભળે છે. અને હું તો વળી શરૂઆતના તબક્કામાં માત્ર રેડિયો બ્રોડકાસ્ટ કરતો એટલે મેં કોઈ દિવસ ફોન્સ પણ નહોતા રિસીવ કર્યા. ઓકે. એટલે શરૂઆતનું જે મારું બ્રોડકાસ્ટ હતું ને, મારો શો બમ્પર ટુ બમ્પર, એમાં કોઈ લિસનર ઇન્ટરેક્શન પણ નહોતો, માત્ર હું જ બોલતો. એવું નહોતું કે તમે મને ફોન કર્યો હું તમારી સાથે વાત કરી રહ્યો છું. તો ઘણા લાંબા સમય સુધી મારી લિસનર્સની સાથે કોઈ વાત જ નહોતી થઈ, મને આઈડિયા નહોતો. પછી આજકાલ બહુ બધું તમે જોતા હશો કે કોઈ મોલની અંદર તમે જાઓ તો ત્યાં કોઈ એક્ટિવિટી ચાલતી હોય અને કોઈ હોસ્ટ હોય ને એ બધાની સાથે વાતો કરતા હોય, અથવા તો કોઈ મોટી ઇવેન્ટ હોય. અને આજકાલ તો બધી કેટલી બધી ઇવેન્ટ્સ થાય છે, સંગીત સંધ્યાથી લઈને મોટી મોટી ઇવેન્ટ સુધી. પણ એ સમયે આવું કશું જ નહોતું થતું. અને આઈ થિંક આઈ એમ ટોકિંગ અબાઉટ 2005. અને 2005માં મેં મારા બોસને એમ કહ્યું કે મારે જ સ્ટુડિયોમાંથી શો નથી કરો, મારે કોઈ આમ રોડ ઉપરથી શો કરવો. તો કે એવું કઈ રીતે થાય એમ, એટલે સો મેં કીધું કેમ ના થાય. એટલે પછી મેં મારા રસ્તા શોધ્યા. અને પછી એક વાર મેં રેડિયો પર એવું અનાઉન્સ કર્યું કે આજે હું સ્ટુડિયોમાંથી નહીં, હું આ જગ્યાએથી શો કરવાનો છું. અને ત્યારે પહેલી વાર મને એવું રિયલાઇઝ થયું કે અચ્છા ઓ બાપરે આટલા બધા લોકો એમ. ઓકે. સો દેટ વોઝ ધી ફર્સ્ટ ટાઈમ કે જ્યારે કોઈ ઓનગ્રાઉન્ડ શો થયો રેડિયો પર, ત્યાં સુધી આવો કોઈ શો પણ નહોતો થયો. અને મેં એમ જ કીધું આપણે ત્યાંથી ગ્રાઉન્ડમાંથી વાતો કરીશું, યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર. જી જી. અને એટલી બધી સંખ્યામાં લોકો આવ્યા હતા બાપરે, મને કેવું ફીલ થયું ખબર છે એ દિવસે? મને એકચ્યુઅલી એવું લાગ્યું હતું જાણે હું કોઈ ઝૂ ની અંદર પાંજરાની પાછળનું પ્રાણી છું અને આટલા બધા લોકો જોવા આવ્યા છે. મેં કીધું આ તો કોઈ આવી, અને અમારી ઓફિસમાં કોઈને પણ ખબર નહીં કે આવી પોપ્યુલારિટી હશે. સો અમારા બધા માટે એ પહેલી વારનું હતું જ્યારે અમને ખબર પડી કે અચ્છા આવું છે, આટલા બધા લોકો સાંભળે છે. અને માત્ર એક વાર ખાલી એમ કહ્યું કે આપણે અહીંયાથી શો કરીશું તો આટલા બધા લોકો આવી ગયા, હજારોની સંખ્યામાં લોકો હતા. અને એ દિવસે સિક્યોરિટી મેનેજ કરવી અને બધું મુશ્કેલ હતું. અને મેં પહેલી વાર આટલા બધા ઓટોગ્રાફ્સ આપ્યા, એ વખતે આ સેલ્ફી કે ઉપર કશું હતું જ નહીં. બિલકુલ. સો ત્યારે મને રિયલાઇઝ થયું કે અચ્છા આ રેડિયો જે માધ્યમ છે એ આટલું સબળ છે, આટલું સશક્ત છે કે જે
તમે કોઈને દેખાતા નથી તે છતાં તમને એમની સાથે જોડી આપે છે અને પછી મને એની સિરિયસનેસ સમજાય. ત્યાં સુધી તો હું એમને જ મસ્તી કરતો હતો. પછી મને સમજાયું કે અચ્છા આ આટલું પોપ્યુલર મીડિયમ હોય તો પછી એને મારે મારી રિસ્પોન્સિબિલિટી મારી જવાબદારી સમજવી જોઈએ અને મારે એને એ રીતે કેળવવું જોઈએ જેથી સાંભળનારને એવું લાગે કે આ માધ્યમે કોઈ મહત્વપૂર્ણ પોઝિટિવ રોલ પ્લે કર્યો છે સમાજમાં અને એમના જીવનમાં. બિલકુલ. તો દર્શક મિત્રો, ધ્વનિત સાથે જે આપણી ચર્ચા ચાલી રહી છે, સરસ મજાની ટોકેટિવ વાતો ધ્વનિત કરી રહ્યા છે. આ જ વાતો સાથે થોડી વારમાં પરત ફરીએ છીએ, રોકાઈએ છીએ એક બ્રેક માટે. ધ્વનિત, જે લોકો પોતાનું કરિયર જે ક્ષેત્રમાં બનાવતા હોય છે, લગભગ એવું હોય છે કે તેમને તેમના વારસામાં પણ મળતું હોય છે. તમે આરજે બન્યા, રેડિયોમાં જોડાયા, ત્યાર પછી તમે બહુ સારા એક ગાયક પણ છો, સિંગર પણ છો, અભિનેતા. હવે તમારા ફેમિલીનું બેકગ્રાઉન્ડ અને આ જે તમારું કરિયર છે એમાં કોઈ મિક્સ મેચ છે ખરું? તમારા ફેમિલી મેમ્બર્સમાંથી કોઈ આ ત્રણેયમાંથી કોઈ એક ક્ષેત્રમાં જોડાયેલા છે ખરા, કે પછી તમારામાં તમામ ગુણો અત્યારે નવા છે? કોઈ કશું જ નહીં. મારા પપ્પા ક્લર્ક હતા. પપ્પાને રેડિયો સાંભળવો ખૂબ ગમતો અને એમને રેડિયો સાંભળતા સાંભળતા અમુક વાર મેં એમને ગીતો ગાતા સાંભળ્યા છે, એટલે એમને સંગીત સાંભળવામાં રુચિ હતી. મારા મમ્મીને પણ રેડિયો સાંભળવો ખૂબ ગમતો અને એમને પણ રેડિયો પર વાગતા ગીતોની સાથે સાથે ગીતો ગાવા ગમતા, એટલે બંનેને મેં ઘરમાં ગીતો ગાતા સાંભળ્યા છે. હવે હું પણ એવી રીતે કેઝ્યુઅલી જ ગાતો હતો, મેં ક્યારે કોઈ ફોર્મલ ટ્રેનિંગ સિંગિંગમાં લીધી નથી. ખાલી રસ રુચિ કેળવાયેલા હતા ઘરના વાતાવરણને કારણે એવું માનું છું, અને બીજું સ્કૂલને કારણે પણ. એ સ્કૂલમાં પણ અનાયાસ જ થયું હતું. એક દિવસ મને ખબર નહીં મન થયું, હું આઈ થિંક ત્રીજા ધોરણમાં હતો અને મેં જઈને મારા ટીચરને કહ્યું કે આજે પ્રાર્થના પૂરી થાય એના પછી મારે ગરબો ગાવો છે. અને પછી મેં સ્ટેજ પર જઈને ગરબો ગાયો અને પછી બધા લોકોને ખૂબ મજા પડી. બસ એ મેમરી મને એટલી યાદ છે કે મેં પહેલી વાર સ્ટેજ પર ગાયું હોય તો એ હતું એમ સ્કૂલમાં. અને પછી સ્કૂલ સીએન વિદ્યાલયમાં હું ભણ્યો છું, તો સ્કૂલમાં એ પ્લેટફોર્મ બહુ સરસ મળ્યું કે જ્યારે જ્યારે પણ કોઈ કાર્યક્રમ થવાનો હોય તો એમાં તમે કંઈક કરી શકો. તો મને આજે ચોથા ધોરણમાં મેં એક નાટક લખ્યું અને ડિરેક્ટ કર્યું હતું. ઓકે. અને અમારી સ્કૂલમાં એવું વાતાવરણ હતું કે બાળકોને પ્રોત્સાહન મળતું આવું બધું કરવા માટે, એટલે મેં મારા વર્ગના બધા બાળકોને ભેગા કર્યા હતા અને બધાને પછી રિહર્સલ્સ કરાવ્યા અને પછી સ્ટેજ પર પરફોર્મ કરાવ્યું હતું. પણ મારા ઘરમાં હું ક્યારે કોઈ બીજું કંઈ કરતું એવું નહોતું, મારા ઘરમાં સંગીતનું ખાલી વાતાવરણ હતું. તો આ સિંગિંગમાં આવું કઈ રીતે રહ્યું તમને? આમ આમ સિંગિંગનો કંઈક તમે ટ્રેનિંગ લીધેલી છે, કોઈ તાલીમ લીધેલી છે? હા, મેં રેડિયો મિર્ચી જોઈન કરતા પહેલા હું અનિકેત સર પાસે ગયો હતો, અનિકેત ખાંડેકર પાસે, કે મને રુચિ છે અને મારે સુગમ સંગીત, મારો થોડો અવાજ કેળવવો છે, એટલે એમની પાસે હું થોડો સમય ગયો હતો. અને રેડિયો મિર્ચી જોઈન કર્યા પછી નીરજ પરીખ સર પાસે પણ થોડોક સમય ગયો હતો અવાજ કેળવવા માટે. પણ મેં કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી ક્યારે શાસ્ત્રીય સંગીતની. એક ધ્વનિ તે પણ છે કે તમે જે પ્રકારે અત્યારે વાત કરી કે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે પબ્લિકલી શો કરવાનું વિચાર્યું ત્યારે તમને ખબર પડી કે આટલી મોટી માત્રામાં લોકો તમને ચાહે છે, તમારા અવાજના શોખીન છે ને તેઓ તેમને. આ એક કારણ છે કે ધ્વનિત ફિલ્મોમાં પણ આવી ગયા? ફિલ્મોમાં આવવા પાછળનું એક કારણ જુદું છે. મેં છે ને 2011માં એવું નક્કી કર્યું કે દર વર્ષે આપણે એક ડર લેવો અને એ ડરને હંફાવવાનો હરાવવાનો પ્રયત્ન કરો. એટલે મને એમ થતું કે આપણે બધા નાના મોટા અલગ અલગ પ્રકારના ડર દરેક જણને હોય છે, તો મને એમ થયું કે આપણે જીવનમાં વ્યક્તિ તરીકે વિકાસ કેવી રીતે થાય તમારો, તો તમે તમારી અંદરની જે નેગેટિવિટી હોય અથવા તમને એવું લાગતું હોય કે આ મારામાં કંઈ ખોટું છે એને સુધારવાનો પ્રયત્ન કરો. તો મેં કીધું એક તો આ નાની નાની વસ્તુમાં જે ડર લાગતો હોય એ ડરને આપણે, તો સૌથી પહેલું મેં સ્કાય ડાઇવિંગ કર્યું હતું. ઓકે. સાઉથ આફ્રિકામાં, અને એ મારા માટે બહુ મહત્વપૂર્ણ અનુભવ હતો સ્કાય ડાઇવિંગ. અને મેં હું નીચેથી નક્કી કરીને ગયો હતો, મારા ગ્રુપના બધા લોકોને કહીને ગયો હતો કે હું ઉપર જઈને ગીતો ગાવાનો છું. અને એકચ્યુઅલી હું જ્યારે નીચે પડી રહ્યો હતો સ્કાય ડાઇવિંગ કરતા ત્યારે મેં આજ મેં ઉપર આસમાન નીચે હું પડદા પાછળનો માણસ છું, મને ક્યાં એક્ટિંગ, એટલે પછી મને એમ થયું કે આ કઈ ખોટું તો નથી કરતો હું. મને એક વિચાર એવો આવ્યો કે આ કઈ મારો ડર છે કેમેરા ફેસ કરવાનો, અને એક બીજો ડર હોય બીજા લોકો શું કહેશે. એક રેડિયો જોકી તરીકે મેં આટલા વર્ષો કામ કર્યું એમાં પણ
એફએમ રેડિયોમાં ફર્સ્ટ મૂવી રિવ્યુ મેં કર્યો હતો આખા દેશમાં. ફર્સ્ટ ટાઈમ મૂવી રિવ્યુઝની જે શરૂઆત થઈ એફએમ રેડિયોમાં એ મારા થકી થઈ હતી. એટલે આટલા વર્ષોથી જ્યારે લોકો સાંભળતા હોય અને પછી એમાં હું મૂવી રિવ્યુઝ કરતો હોઉં, એક પ્રેક્ષક તરીકે રિવ્યુ કરતો હોઉં, કોઈ ક્રિટિક તરીકે નહીં, પણ એમાં પણ પેલું ધ્વનિતે કીધું એટલે ફાઇનલ એવી એક આમ ભારે ભરખમ લાઈન છે, એની જવાબદારી પણ હું સમજુ છું. તો આટલા વર્ષો જ્યારે મેં મૂવી રિવ્યુઝ કર્યા હોય ત્યારે મને એમ થાય કે જો હું ફિલ્મ કરું તો લોકો તો એમ જ કહેવાય કે હવે તમને આવડે છે કે નહીં, તમે આટલા વખતથી તમે ફિલ્મોમાં બધું કીધું કે આને આટલા પાંચમાંથી ઝીરો અને પાંચમાંથી બે અને પાંચમાંથી ત્રણ, હવે તમે પોતે કરો તમને કેટલું આવડે. એટલે ધ ફિયર ટુ બી જજ્ડ, આ બે ફિયર્સ હતા. મને એમ થયું કે લડી લઈએ, ચાલો જોઈ આવડે છે કે નહીં. એટલે આ રીતે તમે ફિલ્મોમાં આવ્યા. હા, ધ્વનિત, ધ્વનિતને સાંભળવા તો બધાને ગમે છે, ધ્વનિતને શું ગમે છે, કોને સાંભળવા ગમે છે? તમે એટલો અઘરો સવાલ પૂછ્યો છે ને. એટલે એક્ઝેક્ટલી જેને મ્યુઝિકનો શોખ હોય એને કોઈ પણ સારા ગાયક સાંભળવા ગમતા જ હોય, પરંતુ તમ પણ એમ એક એક ચોઇસ હોય પોતાની કે મને જો કોઈને સાંભળવા ગમતા હોય તો પહેલી મારી ચોઇસ આ છે એમ. જગજીત સિંહ, હરિહરન, સોનુ નિગમ, શંકર મહાદેવન અને નવામાં કઈ કેટલાય સિંગર્સ એવા છે જે લોકો બહુ જ બ્યુટિફુલ ગાય છે. આ બધા મેલ સિંગર્સ, ફિમેલ સિંગર્સ, લતા મંગેશકર, આશા ભોસલે, મને અનુરાધા પૌડવાલનો અવાજ ખૂબ ગમે, શ્રેયા ઘોષાલનો અવાજ ખૂબ ગમે, સુનિધિનો અવાજ ખૂબ ગમે. હવે તમે એમ કહેશો કે આ તો બધા પોપ્યુલર નામ તમે લઈ લીધા, બરાબર. દરેક અવાજ જે છે ને એ એક આખો ઇતિહાસ લઈને આવતો હોય છે, એની સાથે આખું એક જોડાયેલું કલ્ચર હોય દરેક અવાજ. અને આ બધા અવાજો જ્યારે હું સાંભળું ને ત્યારે હું માત્ર એમના અવાજને કે ગીતને નથી સાંભળતો, હું એમની સાથે એમના આખા વ્યક્તિત્વને સાંભળવાનો પ્રયત્ન કરતો હોઉં છું. એટલે તમે એઆર રહેમાનને જ્યારે સાંભળો ને કોઈ સૂફી સોંગમાં, બાકી રહેમાનનો અવાજ તમે જુઓ તો એ કંઈ ટ્રેડિશનલ વોઇસ નથી, સાચી વાત છે, પણ એમના અવાજમાં કંઈક એવું ગેબી તત્વ છે જેની સાથે તમે જોડાવશો. રહેમાનના અવાજની રેન્જ તમે જુઓ, એમના કોમ્પોઝિશન જુઓ તો એ બાકી બધા કરતાં જુદા છે, વેગળા છે, પણ એમાં કંઈક એવું છે જે એક આધ્યાત્મિક સ્તરે તમે એમની સાથે જોડે છે. તો હું આ બધાને જ્યારે સાંભળતો ત્યારે હું આખા આખા એક સમયકાળને, એમના વ્યક્તિત્વને હું જોડાઈને એની સાથે જીવવાનો પ્રયત્ન કરતો છું. બિલકુલ. ધ્વનિત, તમારી સાથે વાતો કરતાં કરતાં સમય કેમ પૂરો થઈ ગયો એ તો મને ખબર જ ના પડી, પણ ઝી 24 કલાકના દર્શક મિત્રો માટે એક છેલ્લો સવાલ કે રેડિયોની સાથે સાથે તમારું ફ્યુચર પ્લાનિંગ હવે શું છે, આવનાર તમારી મૂવી હોય એક કેવી છે, અને સાથે જ જે લોકો, ઓકે મેં સમય હું એટલે તમારું પાત્ર સમયનું છે તમારી નેક્સ્ટ મૂવીમાં. મેં સમય હું, મારી નેક્સ્ટ ફિલ્મ જે આવી રહી છે એનું નામ છે શોર્ટ સર્કિટ, અને શોર્ટ સર્કિટ એ ફર્સ્ટ ગુજરાતી સાયન્સ ફિક્શન મૂવી છે. એક પ્રોમિસ આપી રહ્યો છું તમને કે તમે ગુજરાતીમાં આ પ્રકારની ફિલ્મ આજ પહેલાં ક્યારેય નથી જોઈ. એક એવી ફિલ્મ અમે લઈને આવી રહ્યા છે કે તમને જોઈને એમ થશે કે આવી વાર્તા, આવું તો કલ્પ્યું નહોતું, કારણ કે હજી સુધી ભારતમાં આ વાર્તા જે અમે અટેમ્પ્ટ કરી છે, જે અમે પ્રયાસ કર્યો છે આ ફિલ્મ બનાવવાનો, એ વાર્તા હજી સુધી ભારતમાં આવી જ નથી. એટલે પહેલો એક તો નવતર પ્રયોગ છે, બીજું આ ફિલ્મની સ્ટોરી જે છે ને એ ફિલ્મના કલાકારોને પણ નથી ખબર. આ જાણીને તમને આશ્ચર્ય થશે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન પહેલા 20 દિવસમાં ફિલ્મના મુખ્ય પાત્રોને પણ એની વાર્તા નહોતી ખબર, માત્ર મને, ફિલ્મના ડિરેક્ટરને અને સિનેમેટોગ્રાફરને, અમને ત્રણ જ જણને એની સ્ટોરી ખબર હતી. બાકી બધા લોકોએ જ્યારે હવે ફિલ્મ ડબ કરી છે ને ત્યારે અમને ખબર પડી કે અચ્છા ઓ આપણે આવી ફિલ્મ બનાવી છે. એનું ટીઝર, એનું ટ્રેલર બહુ જલ્દી લોન્ચ થશે. આ ફિલ્મમાં ઝી 24 કલાકનો બહુ મહત્વપૂર્ણ રોલ છે, એટલે ઝી 24 કલાકના જે દર્શકો છે એ બધાને હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે આ ફિલ્મ ડેફિનેટલી જોવે. 14 ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે મોસ્ટ પ્રોબેબલી. બિલકુલ. અને ટ્રેલર જોયા પછી તમે કહેજો, પોસ્ટર જોયા પછી તમે કહેજો કે તમને કેવી લાગી. પણ ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે સમય, અને સમય કેમ છે, એ સમય કેવો છે એ તમને ટીઝરમાં અને ટ્રેલરમાં જોવા, અને એના માટે દર્શક મિત્રો એ ફિલ્મ જોવી પડશે અને ઝી 24 કલાક પણ જોવું પડશે, કારણ કે એની પર પણ આપણે આ ફિલ્મ વિશે થોડી વધારે વાતો કરીશું આવનારા સમયમાં. ધ્વનિત, થેન્ક યુ સો મચ, આપ સ્ટુડિયોમાં આવ્યા, અમારી સાથે મન ખોલીને આપે છે વાત કરી તે માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સંજીવની, થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા ધ્વનિત ઠાકર, રેડિયો મિર્ચીના આરજે, સાથે સિંગર અને સાથે સાથે જ અભિનેતા. ખૂબ જ મન ખોલી અને દિલ ખોલીને તેઓ નિખાલસતાથી આપણી સાથે વાતચીત કરી છે. આવતા નેક્સ્ટ એપિસોડમાં ફરી આવા જ એક સરસ મજાના સેલિબ્રિટી સાથે વાતચીત કરીશું, રૂબરૂ થઈશું. ત્યાં સુધી હું લઈશ રજા. નમસ્કાર.